more news and trending updates, subscribe to Connect Gujarat, press the bell icon to never miss an exclusive from us. સુરત મનપા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ વેચાણ સામેની ઝુંબેશ રોજેરોજ વધુ કડક થઈ રહી છે ત્યારે હવેથી આગળ વધીને સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજો પર પ્રતિબંધ મૂકવા માટે સુરત મનપાના સત્તાધીશો સજ્જ થઈ ગયા છે. સુરત મનપા દ્વારા સુરતના 7 ઝોનમાં કામગીરી કરવામાં આવી રહી છે. વેસુ સ્થિત માર્વેલા કોરિડોર શોપિંગ સેન્ટરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાંથી 1 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો અને થર્મોકોલની ડીશોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને દુકાનદારને નોટિસ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 માસમાં અંદાજિત 51,000 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી 52.87 લાખનો વહીવટી ચાર્જ મનપાએ વસૂલ્યો છે અને 181 સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી છે. અટવા ઝોનમાં 1 જ દિવસમાં 44 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી 10 સંસ્થાઓને સીલ કરાઈ છે. વરાછા સ્થિત માતાવાડીમાંથી 720 કિલો પ્લાસ્ટિક ઝડપી પાડવામાં આવ્યું છે. કમિશનર સાહેબના આદેશ અનુસાર ડેપ્યુટી કમિશનર શ્રી નાયક આશિષ નાયક સાહેબની સૂચના પ્રમાણે અમે અત્યારે સુરતના 7-7 ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું જપ્ત કરવાની ઝુંબેશ ચલાવી રહેલા છીએ અને જે પણ સંસ્થાઓમાંથી દુકાનોમાંથી પ્લાસ્ટિક મળી આવતું હોય, થર્મોકોલ ડીશો મળી આવતી એવો એને જપ્ત કરવામાં આવે છે અને એના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે છે.